અમરેલીમાં ભારે વરસાદના પગલે જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એટલું જ નહીં પણ સાથે સાથે તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે વરસાદને પગલે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પહેલેથી જ સજ્જ થઈને તૈયાર રહેવા માંગે છે. એના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફની એક ટીમ પણ સાવચેતીના પગલાં લેવા માટે જિલ્લામાં મોકલી આપવામાં આવી છે. હાલ એનડીઆરએફની ટીમ આપણે આવી ગઈ છે. એની સાથે સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમને 24/7 એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે. ત્યાં સિનિયર અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. કોન્સ્ટન્ટલી વરસાદના આંકડા અમે લઈ રહ્યા છીએ. કોન્સ્ટન્ટલી ફિલ્ડ ઓફિસરો, મામલતદારો, પ્રાંત અધિકારીઓ દ્વારા તાલુકાની પરિસ્થિતિ શું છે એ વાર્તાઓ તરફ ફટાફટ આવી રહ્યા છે. તમામ પ્રકારની મશીનરી, ઇમરજન્સી લાઇટ હોય, રોપ્સ હોય, બોયા, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે. કોઈપણ પ્રકારની ઇવેન્ચ્યુઅલિટી થાય તો આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી ડેમ આવેલ છે. આ ડેમની ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં હાલ બે દરવાજા 2 ફૂટ 1 ફૂટ ખોલવામાં આવેલ છે. કુલ આવક 1120 ક્યુસેક છે અને 1120 ક્યુસેક પસાર કરવામાં આવી રહ્યો છે.